वेलकम टू आईएमपी एजुकेशन एक्टिव यूट्यूब चैनल। हाल मित्रों विद्यार्थी मित्रों ने धोरण 10 ने मास प्रमोशन तो मिली गयो छे, पण एनु रिजल्ट कई रीतना तैयार करू अने तेमा एलसी मा कई विगतो नोंधवी ते खूब ज मोटो प्रश्न छे। साथे साथे धोरण 10 मा जेने मास प्रमोशन नथी मळ्यु एवा रिपीटर विद्यार्थीओ छे तेमने शुं मास प्रमोशन आपवू योग्य छे के नथी योग्य, अथवा मास प्रमोशन केम न आपवू जोईए अथवा तो आपवू जोईए शा माटे, तेना विशे आजे आपणे चर्चा करवाना छे। तो आ वीडियोने अंत सुधी जोजो। मित्रो हालमां ज एक न्यूजना अहेवाल मुजब गुजरात राज्य शैक्षणिक संघ संकलित समितिने एक सचिवने पत्र लख्यो छे के धोरण 10 માં માસ પ્રમોશન માં એલસી માં નોંધવા શું કરવી, બરાબર? એટલે કે જે એલસી બાળકોને આપવામાં આવે છે તે એલસી માં નોંધ માં શું લખવું, બરાબર, શું કરવી એમ। ધોરણ 10 માં 5 મુખ્ય વિષયો ગુણ મૂકો અને ગૌણ વિષયોને ગ્રેડ આપવા સંઘને બોર્ડના સૂચને એવું કહ્યું છે। જે શૈક્ષણિક સંઘ છે તેમણે બોર્ડને સૂચના આપી છે કે આ પ્રમાણે આયોજન કરવું જોઈએ, જેમાં મુખ્ય બાબતો આપણે વર્ણી લીધી છે। તો કઈ? તો કે શૈક્ષણિક સંઘે શિક્ષણ બોર્ડને કરેલા સૂચનો કયા કયા છે, જો આના આધારે મિત્રો તમારું રિઝલ્ટ તૈયાર થઈ શકે। જે શાળાઓમાં પ્રથમ પરીક્ષા નથી યોજાય ત્યાં એકદમ કસોટીના આધારે તમારે એમ કે મૂલ્યાંકન કરવું જોઈએ। બીજું કે ધોરણ 9ના 50% તેમજ ધોરણ 10ની એકમ કસોટીના આંતરિક મૂલ્યાંકનના 50% આધારે મૂલ્યાંકન કરો, આવું સૂચના શૈક્ષણિક સંઘે બોર્ડને આપેલી છે। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ 10 પછી, હેલો બાળકો, ભણવામાં ડાઉટ્સ રહે છે, ગભરાશો નહીં, બધાનું સોલ્યુશન છે ડાઉટ નેટ। તમે કોઈ પ્રશ્નમાં અટકી ગયા છો, તેનું સોલ્યુશન નથી કરી શકતા, તો પછી તે પ્રશ્નનો ફોટો પાડો, ક્રોપ કરો અને તેનું 5 સેકન્ડમાં વિડીયો સોલ્યુશન મળી જશે। એ પછી પ્રશ્ન તમારો હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી કે અધર બોર્ડનો હોય, કે પછી તમારો પ્રશ્ન 6 થી 12 ક્લાસનું હોય, આઈઆઈટી, જી, મેન્સ, એડવાન્સ કે નીટનો હોય, કે પછી કોઈ પણ તમારો વિષય, માનો કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીનો હોય, તમામ પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટ નેટ ઉપર મળી જશે। સાથે ડાઉટ નેટ ઉપર જાણો પોતાની બેસ્ટ ફેકલ્ટી જીવી સર, એનજી સર અને આકાંક્ષા મેમ અને પ્રિન્સ સર જેવા ટોપ ટીચર, એટલે કે પૂરું ભણવાનું ડાઉટ નેટ 3 કરોડથી વધારે બાળકો ડાઉટ નેટ વાપરી રહ્યા છે, તો તમે આજે જ આ એપને ઇન્સ્ટોલ કરો। પછી અથવા તો ડિપ્લોમામાં પ્રવેશ માટે એમસીક્યુ આધારિત રિટર્ન ટેસ્ટ લો, જેથી કરીને એમને લાયકાત મુજબ, યોગ્યતા મુજબ એડમિશન આપી શકાય। ત્યારબાદ ધોરણ 11 અને 12ના વર્ગો વધારી, આ બહુ જ મોટી સમસ્યા મિત્રો હવે પછી આવવાની છે, કારણ કે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ પાસ થઈને જ્યારે ધોરણ 11માં એટલે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્યારે દાખલ થવાના છે ત્યારે એની યોગ્ય બેઠક વર્ગ હોતા નથી, એટલે કે બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે, તો પછી આવું તો દર વર્ષે તો થતું નહોતું, તો દરેક બાબતે કેટલા બેઠક યોજવી, બરાબર, વિદ્યાર્થીને કેટલા સંખ્યામાં બેસાડવા એ પણ મોટો પ્રશ્ન છે, અને તેમના શિક્ષકો ક્યાંથી લાવવા, આ શાળાઓમાં 2 વર્ષ માટે પ્રવાસી શિક્ષકો આપો એવું સંઘે સૂચવ્યું છે। શાળાઓમાં બેઠક ક્ષમતાને આધારે ધોરણ 11માં વિદ્યાર્થીને પ્રવેશ આપે તેમાં જે છૂટ આપે એ પણ શિક્ષણ સંઘ છે એમને બોર્ડને સૂચવ્યું છે। હવે મિત્રો વાત કરીએ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીની, તો ધોરણ 10ના વિદ્યાર્થીના જે રિપીટર હતા જેમને એક્ઝામ આપવાની હતી તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી, અને જે વિદ્યાર્થી રેગ્યુલર હતા ધોરણ 10માં એમને માસ પ્રમોશન આપવામાં આવ્યું, એટલે એક જ ધોરણની અંદર 2 અલગ અલગ વિદ્યાર્થી માં એકને માસ પ્રમોશન આપવામાં આવ્યું, તો ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીને માસ પ્રમોશન કેમ નહીં, એ બહુ જ મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીનો। પણ મિત્રો ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીને મારા મત મુજબ માસ પ્રમોશન આપી દેવું જોઈએ, બરાબર, આપનું શું કહેવું છે? બીજી વાત, સરકાર એટલે કે શિક્ષણ બોર્ડ એવું વિચારે છે કે ધોરણ 9માંથી જ્યારે ધોરણ 10માં
2019-20 જ્યારે બાળક દાખલ થયો હતો ત્યારે એને બોર્ડની એક્ઝામ માર્ચ મહિનામાં આપી હતી એને એટલા માટે હવે જે માર્ચ મહિનામાં એક્ઝામ આપી હતી એ વિષયોની અંદર અમુક વિષયોમાં ફેલ થયા છે એટલા માટે આ કોરોનાની મહામારીને એમને એક ચાન્સ આપવો જોઈએ પરીક્ષાનો જે એમની સાથે જે અભ્યાસ કરતા હતા એ પાસ થઈને 11માં ધોરણમાં ગયા પણ જે ફેલ થયા છે એ વિદ્યાર્થીને એક ચાન્સ આપી ને આગળ મોકલવા જોઈએ પણ એના કરતા એ બેસ્ટ રહેશે કે ધોરણ 9ના બેઝ ઉપર એમને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવે તો જો આપનું શું કહેવું છે ખરેખર ધોરણ 10ના વિદ્યાર્થીને રિપીટર વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવું જોઈએ કે ન આપવું જોઈએ હું તો સહમત છું આપ સહમત છો કમેન્ટમાં જરૂર જણાવો